મિત્રો, આપણે ગયા વખતે લાસ્ટ લેક્ચર ની અંદર ફલન ની ક્રિયા ની અંદર આપણે શીખ્યા કે સ્વફલન અથવા સ્વપરાગનયન અને પરપરાગનયન એના પ્રકાર શીખ્યા. એમાં એક વિશિષ્ટ પ્રકાર આપણે જોયો ગેઇટે નો ગેમિંગ, અને છેલ્લે એવું શીખ્યા કે અમુક વનસ્પતિ સ્વપરાગનયન ની આગ્રહી હોય છે અને એના માટે આપણે સ્વપરાગનયનની પ્રયુક્તિઓ શીખ્યા હતા. એક તો આપણે શીખ્યા મોનોક્લાઇનિંગ, બીજું આપણે શીખ્યા સહપક્વતા. મોનોક્લાઇનિંગમાં આપણે શું શીખ્યા કે એની અંદર જે પુષ્પ છે એ ઉભયલિંગી હોય, એટલે કે સ્ત્રી કેસર ને પુંકેસર બંને એક જ પુષ્પ ઉપર આપણને જોવા મળે, તો એને આપણે કહીએ છીએ મોનોક્લાઇનિંગ, એટલે કે દ્વિલિંગીતા. નર માદા પુષ્પ એટલે કે પુંકેસર ત્રિકેસર એક જ છોડ ઉપર એક જ પુષ્પમાં હોય તો સ્વપરાગ નયન થવાની શક્યતા ઘણી બધી વધી જાય. બીજું આપણે શીખ્યા સહપક્વતા. પુંકેસર ને સ્ત્રીકેસર જોડે જ પરિપક્વ બને, જેવું એ પુષ્પનું પુંકેસર પરિપક્વ બને અને એનું સ્ફોટન થઈને પરાગરજ વિકિરિત થાય એ જ વખતે સ્ત્રીકેસર પણ પરિપક્વ બને અને એનું પરાગાસન પણ ગ્રાહી બને, પરાગરસ સ્વીકારવા માટે તૈયાર થાય, એટલે સ્વપરાગ નયન ની તક એમાં વધી જાય. કારણ કે જો અન્ય પુષ્પની પરાગરજ એના પર પડે તો હજુ એ કેસરનું પરાગાસન એ ગ્રાહી અથવા પરિપક્વ બની જ ના હોય, એટલે બહુ ઓછો ચાન્સ રહે પરપરાગ નયનનો, કારણ કે બંને જોડે જ પરિપક્વ બને. ત્રીજું આપણે શીખ્યા હતા સંવૃત પુષ્પતા, કોમેલિના, વાયોલા અને અબુટી અથવા એનું ઇંગ્લિશ નામ છે ઓક્ઝાલિસ. એની અંદર આપણે જોયું કે પુષ્પો સંવૃત રહે, સંવૃત નો મતલબ બંધ જ રહે, એ ખીલે જ નહીં, તો નેચરલી અંદર અન્ય પુષ્પની પરાગરજ એ પરાગનયન પામવાનો કોઈ ચાન્સ નથી, તો સંવૃત પુષ્પોનો મતલબ થાય બંધ પુષ્પો, તો નેચરલી એની અંદર સ્વપરાગનયન જ થાય. અને છેલ્લે આપણે જોયું હતું કલિકા પરાગનયન, અમુક વનસ્પતિમાં પુષ્પો ખીલે પણ કલિકા અવસ્થામાં પુષ્પના અંદરના પ્રજનન અવયવો પુંકેસર ત્રિકેસર એ ફરી પક્વ થાય, પરાગનયન થાય પછી જ પુષ્પ ખીલે. એનો મતલબ કે હવે એની અંદર પરાગનયન થઈ ગયું છે, ભલે પુષ્પ ખીલે પણ પરાગનયનની હવે એટલે કે પરપરાગનયનની હવે કોઈ તક નથી. અહીંયા એ શીખ્યા પછી આપણે છેલ્લે થોડું શીખવાનું બાકી હતું, એ ગયા વખતે આપણો આમ ટાઈમ પણ પતી ગયેલો અને થોડી ટેકનિકલ ખામી, ખાસ તો લાઇટ આવવા જવાને કારણે, નેટવર્ક વીક હોવાને કારણે આપણે થોડી શરૂઆત કરેલી. એવી રીતે અમુક વનસ્પતિ પરપરાગ નયન માટે પણ પ્રયુક્તિઓ, એટલે કે એ પ્રકારે એ રચના ઉત્પન્ન કરે પુષ્પની અંદર, કે એવી પ્રક્રિયા કરે કે જેના કારણે સ્વપરાગ નયન છે એના ચાન્સ બહુ ઓછા રહે અને પરપરાગ નયન જ વનસ્પતિ કરે. એ મુદ્દાની આપણે શરૂઆત કરી હતી પણ કોઈ કારણસર એ મુદ્દો રહી ગયો, આપણે હવે એ પરપરાગ નયનની પ્રયુક્તિને અહીંયા આગળ લઈ જઈએ. આપણે પરપરાગ નયનની પ્રયુક્તિઓની અંદર એક પ્રયુક્તિની વાત આપણે ગયા વખતે કરી હતી પણ કોઈ કારણસર આપણે એમને વાત કરી એમ એ રહી ગઈ હતી. તેમાં આપણે પહેલો પ્રકાર શીખ્યા હતા સ્વપરાગ નયનની પ્રયુક્તિ કરતા એકદમ ઉલટો, જેમાં આપણે નામ આપ્યું હતું ડાઇક્લાઇનિંગ. ડાઇક્લાઇનિંગની વાત તો આપણે ગયા લેક્ચરમાં કરી હતી, અહીંયા લિસ્ટની અંદર એક સૂત્ર તારે એટલે આપણે એને ફરી યાદ કરીએ છીએ, એટલે કે એક લિંગી પુષ્પો, જે મોનોક્લાઇનિંગ નો મતલબ દ્વિલિંગી પુષ્પો કે ઉભયલિંગી પુષ્પો, આનો મતલબ થાય એક લિંગી પુષ્પો. હવે જે વનસ્પતિની અંદર પુષ્પો તે એક લિંગી છે, ઉદાહરણ તરીકે મકાઈ,
એની અંદર નર અને માદા પુષ્પો છે એક જ છોડ ઉપર હોય પણ અલગ અલગ હોય. ને એમાં જે પપૈયું છે એની ઉપર તો નર પુષ્પો એક જ છોડ ઉપર હોય અને માદા પુષ્પો બીજા છોડ ઉપર હોય, તો નેચરલી એની અંદર પર પરાગનયન સિવાય બીજો કોઈ રસ્તો નથી. ટૂંકમાં પુષ્પો એકલિંગી હોય એની પાસે પુંકેસર જ છે અને કાં તો સ્ત્રીકેસર જ છે, નર પુષ્પો છે કે માદા પુષ્પો છે, તો નેચરલી માદા પુષ્પોનું નર પુષ્પ વગર ફલન થાય નહીં અને નર પુષ્પ માદા પુષ્પ વગર કોનું ફલન કરે, એમને પર પરાગનયન જ કરવાનું છે. તો આ મોનોક્લાઇનિંગ જે સ્વ પરાગનયનની પ્રયુક્તિ છે એના વિરુદ્ધમાં છે ડાઇક્લાઇની અથવા તો એકલિંગીતા, એ પર પરાગનયન માટેની કુદરતની એક પ્રકારની પ્રયુક્તિ છે. એના પછી બીજો પ્રકાર છે પર પરાગનયનની પ્રયુક્તિ માટેનો, એ છે પૃથક પક્વતા. આપણે જે સ્વ પરાગનયનની પ્રયુક્તિમાં જોયું ને સહપક્વતા, એટલે કે નર અને માદા બંને એ જોડે જ પરિપક્વ બને એટલે સ્વ પરાગનયન એમાં થાય. અહીંયા ઉલટું છે, પૃથક પક્વતા, પૃથક એટલે અલગ અલગ, નર અને માદા પુષ્પો છે એ અલગ અલગ સમયે પરિપક્વ બને. ત્રિકેસર પરિપક્વ થયું હોય અને ગ્રહણશીલ થઈ ગયું હોય એનું પરાગાસન, એ વખતે હજુ એ પુષ્પના પુંકેસર અપરિપક્વ હોય, એટલે એનો મતલબ કે બીજી કોઈ છોડના પુષ્પો કે જેની અંદર પુંકેસર પરિપક્વ થઈ ગયા છે એની જ પરાગના ઉપર પડે. અને એ સિવાય ઉલટું પણ હોય, કોઈક વાર પુંકેસર પરિપક્વ થઈને પરાગરજ છે એનું વિકિરણ શરૂ કરે, પણ એ વખતે એ પુષ્પનું પોતાના પુષ્પનું ત્રિકેસર નું પરાગાસન એ ગ્રહણશીલ ના હોય, એ હજુ પરાગરજ સ્વીકારી શકે એ સ્થિતિમાં પહોંચ્યું ના હોય. તો નેચરલી એની અંદર પણ એ પુંકેસર છે પોતાની પરાગરજ એ અન્ય પુષ્પો ઉપર વિકિરિત કરશે, એના પુષ્પો ઉપર થાય પણ એ વ્યર્થ જશે, કારણ કે હજી એનું પરાગાસન એ તૈયાર કે પરિપક્વ નથી, ગ્રહણશીલ નથી. તો એની અંદર આપણે આવા બે ભાગ પડીએ છીએ. પૃથક પક્વ તમને ખબર પડી ગઈ, તમે લખતો નથી કે સ્ત્રી કેસર ને પુંકેસર છે અલગ અલગ સમયે પરિપક્વ બને, તો એ આપણે એના બે ભાગ પાડીએ છીએ આ રીતે. એક તો પૂર્વતા, પુંકેસર પૂર્વે, એટલે કે પુંકેસર એ સ્ત્રી કેસરની પહેલા પરિપક્વ બને, તો એને કહેવાય પૂર્વતા. એટલે કે જે હું બોલી ગયો ટૂંકમાં લખું છું, પુંકેસર એ પ્રથમ પરિપક્વ બને, ઉદાહરણ તરીકે એવા પુષ્પમાં સાલ્વિનિયા, સૂર્યમુખી, કપાસ એવા આવશે. સાલ્વિનિયા, સૂર્યમુખી, કપાસ આ બધામાં પુંકેસર છે એ પરિપક્વ પહેલા બને, હજી એમનું સ્ત્રી કેસર પરિપક્વ ના હોય. એની સામે બીજો પ્રકાર છે એ છે સ્ત્રી કેસર પહેલા પરિપક્વ બને, એને આપણે કહીએ છીએ સ્ત્રી પૂર્વતા. સ્ત્રી કેસર પુંકેસર ની પૂર્વ એટલે કે એની પહેલા પરિપક્વ થઈ જાય, તેને કહેવાય સ્ત્રી પૂર્વતા. એ ઉપર કરતા ઉલટું આ લખવાનું, ઉપર આપણે લખી કે સ્ત્રી કે પુંકેસર પ્રથમ પરિપક્વ બને, અહીંયા આપણે લખીશું સ્ત્રી કેસર છે પ્રથમ પરિપક્વ બને. તો અમુક વનસ્પતિ એવી હોય કે જેમાં સ્ત્રી કેસર ગ્રહણશીલ થઈ જાય પણ પુંકેસર હજુ એનું પોતાનું પરિપક્વ ના બન્યું હોય, તો નેચરલી એ સમયે કોઈ અન્ય પુષ્પની પરાગરજ છે સ્વીકારશે, જેમ કે વડ, પછી પીપર, અંજીર, આ બધી વનસ્પતિના એવા એક્ઝામ્પલ છે કે જેમાં સ્ત્રી કેસર પહેલા પરિપક્વ બને, પુંકેસર હજુ અપરિપક્વ હોય. તો નેચરલી આવી રીતે અલગ અલગ
સમય પુંકેસર તરીકે સરની પરિપક્વ થવાની ઘટના એ કુદરતની એક પ્રકારની જેને કહેવાય કે પરપરાગનયનની જ પ્રયુક્તિ કહેવાય, પરપરાગનયન માટેની સગવડતા કહેવાય, જેમાં વનસ્પતિ કુદરતી રીતે પરપરાગનયન જ કરશે. એ સિવાય એક છે કેસ્મોગેમી. કેસ્મોગેમી છે એ આપણે અગાઉ જે સ્વપરાગનયનની અંદર ક્લેસ્ટોગેમી જોયું ને એના કરતા ઉલટું છે, અને આપણે એન્થેસિસ પણ કહી શકીએ છીએ. કેસ્મોગેમીનું બીજું નામ છે એન્થેસિસ, અને એન્થેસિસનો મતલબ ગુજરાતીમાં થાય હવાઈ પુષ્પો. અને એની અંદર એક્ઝામ્પલ એ જ રહેશે જે આપણે ક્લેસ્ટોગેમીમાં સ્વપરાગનયનની પ્રયુક્તિમાં આપ્યા, જેમ કે અબૂટી અથવા તો ઓક્ઝાલિસ. પછી કોમેલિના, વાયોલા, આ બધા એક્ઝામ્પલ આપણે ત્રણ ત્રણ એ ક્લિસ્ટોગેમસ ફ્લાવર અથવા તો ગુજરાતીમાં સંવૃત પુષ્પ એમાં આપણે આપેલા, જેમાં આની અંદર પુષ્પ બંધ જ રહે, પરાગનયન થાય પછી પણ નાખી લે, એટલે નેચરલી એમાં સ્વપરાગનયન જ થાય. પણ આની અંદર અત્યારે ઓક્ઝેલિસ એટલે કે અબૂટી, કોમેલિના અને વાયોલા એ વનસ્પતિમાં કેટલાક પુષ્પ છે ને એ હવાઈ પુષ્પો થાય, એ બીજા અન્ય વનસ્પતિની જેમ સામાન્ય પુષ્પો જેવા જ પુષ્પ હોય, પણ એ હવાઈ પુષ્પોની અંદર નેચરલી એ પરપરાગનયનની તક વધારે હોય, એવી રીતે એ પુષ્પ છે હવામાં ગોઠવાય કે જેને કારણે એનું સ્થાન, એનું પરિપક્વ બનવાની ક્રિયા વગેરે એવી રીતે હોય જેને કારણે એ કેસ્મોગેમસ ફ્લાવર કહેવાય, હવાઈ પુષ્પ કહેવાય, તેમાં પરપરાગનયન તક છે વધારે હોય. તો આ એક ત્રીજો પ્રકાર. એના પછી ચોથો પ્રકાર છે એ છે અનાત્મ પરાગણતા. અનાત્મ પરાગણતા એટલે શું? સ્ત્રીકેસર અને પુંકેસર એની વચ્ચે એક ભૌતિક અવરોધ હોય એને આપણે કહીએ છીએ અનાત્મ પરાગણતા. એ હું ટૂંકમાં લખું છું, સ્ત્રીકેસર અને પુંકેસર વચ્ચે એક પ્રકારનો ભૌતિક અંતરાય હોય. એ ભૌતિક અંતરાયને લઈ અને એ પુષ્પનું પુંકેસર પોતાના જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પરાગરજ છે પહોંચાડી શકે નહીં, એટલે એને અનાત્મ પરાગણતા કહેવાય. ઉદાહરણ તરીકે કેટલાક એવા પુષ્પો છે વચનાગ અને આંકડો, વચનાગ અને આંકડો. આંકડો બહુ મોસ્ટ કોમન પ્લાન્ટ છે આપણી આસપાસ જોવા મળતો, અને વચનાગ ઓછો જોવા મળે, તમને લેબોરેટરીમાં જોવા મળે બાયોલોજીની. તો એ એવી પ્રકારના ઉદાહરણ છે કે જેની અંદર સ્ત્રીકેસર પુંકેસર વચ્ચે એવો કોઈ ભૌતિક અંતરાય હોય કે જેને લઈ અને એની અંદર સ્વપરાગનયનની કોઈ તક છે રહેશે નહીં, પરપરાગનયન જ એમાં આપણને થતું જોવા મળે. તો નેચરલી અનાત્મ પરાગણતા પણ પરપરાગનયનની પ્રયુક્તિ કહેવાય. એ સિવાય એક એક્ઝામ્પલ અથવા તો પ્રકાર છે, પ્રયુક્તિ છે, એ છે વિષમ પરાગવાહિની. વિષમ પરાગવાહિની ઉદાહરણ તરીકે કેટલીક વનસ્પતિ એવી છે પ્રેમરૂજ, પ્રેમિલા,
प्रिमरोज, प्रिमिला, लाइनम, એની અંદર જે પરાગ વાહિની છે, અસ્થિ કેસરનો આ બીજાશય અને પરાગાશન વચ્ચે નલિકામય ભાગ જેને આપણે કહીએ છીએ પરાગ વાહિની. એના નામ પ્રમાણે વિષક પરાગ વાહિના મતલબ, વિષમ પરાગ વાહિના મતલબ થાય કે પરાગ વાહિનીની જે લંબાઈ છે ને એ પુંકેસર ને અનુકૂળ ના હોય. પુંકેસર ને અનુકૂળ ના હોય. તમને સમજાય એટલે અહીંયા આપણે ખાલી એનું સ્કેચ દોરીએ. અહીંયા આ એક પ્રકારની રચના આપણે બતાવી અને એની સામે આપણે આ બીજી પ્રકારની રચના બતાવીએ છીએ. જો આ પુંકેસર છે તો પુંકેસર ને તરીકે લંબાઈમાં આટલું અંતર છે એટલે આ પુંકેસરો સ્ફોટન થાય, પરાગ રજ આમાંથી વિકિરિત થાય તો અન્ય જગ્યાએ છે પણ અહીંથી આની ઉપર આવે છે કે બહુ નહીવત છે. અથવા તમે જો સ્ત્રીકેસર છે એની પરાગ વાહિની એ વલન પામી અને પુંકેસર તે વિમુખ થઈ ગઈ છે. વિમુખ એટલે એનું મુખ વળી ગયું છે, વિકૃત થઈ ગયું છે. એટલે જે પુંકેસરો છે એ પોતાની પરાગ વિકિરણ કરશે પણ એને આ એ જ પુષ્પના સ્ત્રીકેસર ને એનો લાભ મળશે નહીં, એ પરાગ એની ઉપર પરાગ નયન પામશે નહીં. તો આને કહેવાય વિષમ પરાગ વાહિની, જેમાં જે પરાગ વાહિની છે સ્ત્રીકેસર ની એનો જે ગોઠવણી અથવા તો એનું જે મુખ છે એ પુંકેસર ને અનુકૂળ ના હોય, પુંકેસર જોડે કોમ્પેટિબલ સુસંગત ના હોય કે જેને લઈ અને એમાં સ્વપરાગ નયન થાય. એની અંદર મોટા ભાગે ઓર પરાગ નયન આપણને જોવા મળશે. એ સિવાય એક છેલ્લી પ્રયુક્તિ છે સ્વવંધ્યતા અથવા તો સ્વ અસંગતતા. સ્વવંધ્યતા અથવા તો સ્વ અસંગતતા, આમાં પણ શબ્દ રીતે આપણને એનો અર્થ સમજાયો છે. ઉદાહરણ તરીકે કેટલીક વનસ્પતિ એવી છે જેમ કે સફરજન, પછી હાર્ડ સાકળ, પછી માલવા, પિટ્યુનિયા, એની અંદર આપણને આવું જોવા મળે. સફરજન, પછી દ્રાક્ષ, હાર્ડ સાકળ, પછી માલવા, આ બધી વનસ્પતિઓના નામ છે. પિટુનિયા કે જેની અંદર આપણને એવું જોવા મળશે કે વનસ્પતિનું પુષ્પ એ પોતાની પરાગરજ સ્વીકારી શકે નહીં.
કોઈ કારણસર એ વનસ્પતિ પોતાની પરાગ્રહ સ્વીકારવામાં નિષ્ફળ જાય અને એ જાતિના બીજા પુષ્પ હોય એની પરાગ્રહ છે સ્વીકારાય, તો એનો મતલબ કહેવાય સ્વવંધ્યતા, પોતાના પરાગ્રહથી એ ફળદ્રુપતા દાખવી શકે નહીં અને વંધ્ય રહે, એટલે કે ફલન વગર રહે, અન્ય છોડના પુષ્પની પરાગ જાતિ એ જ પણ અન્ય છોડની પરાગ્રહ સ્વીકારે, તો એને કહેવાય સ્વવંધ્યતા અથવા તો સ્વઅંગતતા. તો આજે આપણે છ પ્રકારની પ્રયુક્તિ બતાવી. એ છ પ્રકારની પ્રયુક્તિ એવી છે કે જેની અંદર મોટા ભાગે પર પરાગ નયનની જ શક્યતાઓ છે, પર સ્વ પરાગ નયન એ બહુ શક્યતા ઓછી છે, તો આને કહેવાય પર પરાગ નયનની પ્રયુક્તિ. હવે તમને આવું કઈ પૂછાય તો લખતા છે આવડશે માનું છું. અહીંયા આપણે પરાગ નયનની જે સ્વ અને પર પરાગ નયનના પ્રકાર સહિતની પ્રયુક્તિઓ છે પૂરી કરીએ છીએ. હવે આપણે પરાગ નયન થવા માટેના માધ્યમની વાત કરીએ છીએ. સ્વ પરાગ નયનમાં માધ્યમની બહુ જરૂર નહીં પડે, પણ જયારે વનસ્પતિ પર પરાગ નયન દાખવે કે દર્શાવે ત્યારે એને કોઈ માધ્યમની જરૂર પડે. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી છે એમ પર પરાગ નયન માટે એક વનસ્પતિ પોતાની પરાગરજ અન્ય વનસ્પતિ પર પરાગ નયન કરે છે, એટલે કે સ્થાનાંતરિત કરે છે. તો વનસ્પતિ તો પોતે રૂટેડ છે, એટલે કે મૂળ દ્વારા સ્થાપિત છે, એ તો ચલિત નથી, અચલિત છે. એટલે એને પોતાની પરાગરજ અન્ય વનસ્પતિ સુધી કે દૂર દૂર સુધી પહોંચાડવા માટે એને કોઈ માધ્યમની જરૂર પડશે. આપણે જોયું હતું કે અમુક વનસ્પતિની પરાગરજ છે એ 20-30 મિનિટ છે જીવન તરે વાતાવરણમાં મુક્ત થયા પછી, અને અમુક વનસ્પતિની પરાગરજ મહિનાઓ સુધી જીવંત રહે છે. એનો મતલબ કે પવન સાથે લાંબા સમય સુધી જો એવી રીતે દૂર દૂર સુધી ફેલાય તો એ જીવંત રહે. જ્યારે પણ એને કોઈક વનસ્પતિ પર પડવાનો ચાન્સ રહે એની જાતે જ અન્ય કોઈ વનસ્પતિ પર તો એ પરાગ નયન કરી શકે ને. તો એનો મતલબ કે વનસ્પતિને કોઈ માધ્યમની જરૂર પડે. તો જે પરાગ નયનના માધ્યમ છે એ પરાગ નયનના માધ્યમ સોરી જેટલા પણ છે એને આપણે આપણી સમજણ સરળતા માટે અલગ અલગ ભાગમાં બે ભાગમાં વહેંચીએ છીએ. ખાસ તો પર પરાગ નયન માટે માધ્યમ જોઈએ એટલે આપણે પર પરાગ નયન લખીએ. પર પરાગ નયનના માધ્યમ અથવા તો એ પરાગ રજનું વહન કરે છે એટલે એને પરાગ વાહકો પણ કહેવાય. પરાગરજ નું વહન કરે એને આપણે પોલિનેટર્સ અથવા તો પરાગ વાહકો તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે એમ લખી દઈએ એમ આપણે એને બે ભાગમાં વહેંચીએ છીએ. એક જેને કહેવાય અજૈવ માધ્યમ અને એનાથી ઉલટું તમને ખ્યાલ આવી જાય એ છે જૈવ માધ્યમ. અજૈવ માધ્યમ એટલે નિર્જીવ પરિબળો અને જૈવ માધ્યમ એટલે સજીવ પરિબળો. આપણને ખબર છે કે કોઈક વખત નિર્જીવ માધ્યમ દ્વારા પણ વનસ્પતિ પરાગ નયન દર્શાવે છે, કેટલાક વખત સજીવ માધ્યમ દ્વારા. સજીવ માધ્યમ દ્વારા જેમ કે પક્ષી દ્વારા, પછી કીટક દ્વારા, તો કોઈક વખત ચામાચીડિયા દ્વારા, કોઈ વખત કીડી દ્વારા. બધા જૈવ માધ્યમો કહેવાય. સજીવો દ્વારા થતી પરાગ નયનની પર પરાગ નયનની ઘટના કહેવાય. જ્યારે અજૈવ માધ્યમ છે એ આપણે મુખ્યત્વે વ્યવહારમાં જોઈએ તો આપણને બે પ્રકારના અજૈવ માધ્યમ છે જોવા મળે. એક તો પાણી અને બીજું પવન. જેટલી વનસ્પતિ જેને જળ પરાગ નયન કહેવાય પાણીમાં થાય, એવું નથી કે એ બધી વનસ્પતિ જળજ વનસ્પતિ, બધી જળજ વનસ્પતિ એ પાણી દ્વારા પરાગ નયન કરે. મોટા ભાગે તો જળજ વનસ્પતિની અંદર જે પુષ્પો ખીલે પણ પાણીની બહાર આવે છે, તો એની ઉપર તો પતંગિયાઓ કીટકો બેસી શકે, એની મુલાકાત લઈ અને પરાગ નયન કરી શકે. માત્ર જળજ વનસ્પતિની
30% જળજ વનસ્પતિ જ એ જળ પરાગનયન દર્શાવે છે. કુલ જળજ વનસ્પતિ પૈકીની 30%, બાકીની 70% વનસ્પતિ ભલે જળજ કહેવાય, પાણીમાં થાય, તો એનું પરાગનયન પાછા અન્ય જૈવ માધ્યમ એટલે કે કીટકો વગેરે કરે, એમાં પાણી દ્વારા પરાગનયન નહીં થાય. તો ટૂંકમાં આટલા માધ્યમ છે પરાગનયનના. એમાં આપણે પહેલા વાત કરીએ એ જૈવ અજૈવ માધ્યમ પવનની, કે અને પછી વાત કરું પાણીની, પછી બીજા વિવિધ પ્રકારના જે જૈવ માધ્યમ આપે એની. ખાસ તો આપણે એમાં જોઈશું એ કે જે તે પરાગનયનના માધ્યમ દ્વારા પુષ્પ પરાગનયન કરે છે, તો એ પુષ્પ છે એ પરાગનયનના માધ્યમને અનુરૂપ હોય. પવનથી પરાગનયન પામતો પુષ્પ એ પ્રકારનું હોય, પાણીથી કીટકોથી પરાગનયન પામતો પુષ્પ એ પ્રકારનું હોય. એવું નહીં કે બધા પુષ્પ સરખા હોય. એવી રીતે જેની પરાગ રજ છે એ પણ જે તે પરાગનયનના માધ્યમ પ્રમાણે અનુકૂલિત થયેલી હોય, એ પ્રમાણે એની અંદર રચના ધરાવે, જેને કારણે જે તે માધ્યમ ને એ સ્યુટેબલ થાય, સુસંગત થાય, અનુકૂળ થાય, એને કારણે ઝડપથી એનું પરાગનયન થાય, એનો ફેલાવો કે પ્રસાર થાય, ને પરાગનયનની એને કારણે ફલનની તક એ વધી જાય, અને એમનું જે જીવ સાતત્ય છે એમની જાતિનું અસ્તિત્વ સતત ટકી રહેવું એ શક્ય બને. અને આ પરાગનયન પ્રજનન ફલન વગેરે ક્રિયાનો અર્થ જ કે હેતુ ત્યાં હોય છે કે જીવ સાતત્ય માટે વનસ્પતિ કે કોઈ પણ સજીવ પ્રજનન કરતા હોય છે. તો આપણે એવી વાતો ખાસ તો અહીંયા કરશું કે પવન, પાણી, કીટકો દ્વારા પરાગનયન પામતી વનસ્પતિના પુષ્પો કેવા હોય, અને જે તે વનસ્પતિના એ પુષ્પો પ્રમાણે પરાગરજ છે કેવી અને કેટલી હોય. તો આપણે અહીંયા રાખીએ આપણું લેક્ચર છે. આપણે નેક્સ્ટ ટાઈમ એના માધ્યમો અને અનુરૂપ પુષ્પો અને પરાગરજ છે એની વાત છે કરશું. આટલી વસ્તુ તમે નોંધી લો. આ બધી વસ્તુ આપણને કદાચ આપણી ટેક્સ્ટબુકમાં આપી નથી, તમને નીટ પોઈન્ટ ઓફ વ્યૂ કામ લાગે. આપણે અગાઉ સમજાવ્યું છે કે આપણે સતત ટેક્સ્ટબુકનું તો રિવિઝન કરી જ રહ્યા છીએ, પણ જોડે જોડે તમને એવું ના લાગે કે અમે અન્ય કોઈ ક્લાસમાં જતા નથી, તો અમને થોડું ઓછું આવડશે કે બીજા કરતા અમે પાછળ રહી જશું. તમારા વતી હું વાંચીને તમને યોગ્ય લાગે એટલી બધી ડિટેલ છે આ સેકન્ડ ટાઈમના કોર્સ રિવિઝનમાં તમને આપી રહ્યો છું, એટલે જે પણ અહીંયા ચાલે એ તમે લખતા રહેજો. બરાબર, અહીંયા આપણે અટકીએ, નેક્સ્ટ ટાઈમ મળીએ.